રીચ બનો છો. મારા દર વખતે અમારે જ ઝૂકવાનું, સામી વ્યક્તિની ભૂલ હોય તો યસ. તમારે રીચ બનવું હોય તો સાચું બોલો, રૂપિયા મળતા હોય સહન કરો છો કે નથી કરતા? જોબ કોણ કોણ કરે? પૂછો, ટાઈમસર જવું પડે, બોસનું સાંભળવું પડે. અહીંયા બાપનું નહીં સાંભળે પણ ત્યાં બોસનું સાંભળવું જ પડે. તો એક રૂપિયા મળતા હોય તો તમે કેટલા નીચે ઉતરવા માટે તૈયાર છો, કેટલાનું સહન કરવા માટે તૈયાર છો? તમારા ફેમિલીની સાથે તમારું બોન્ડિંગ બની રહે એના માટે તમે થોડું સહન ન કરો? મારી શિબિર ભરેલા માટે આવતીકાલે કોઈ મને એમ કહે કે એ તમારી શિબિરમાં આવતો હતો ને, મારા સાહેબ એ બે ભાઈને આજે બોલવાના પણ વ્યવહાર નથી, તે દિવસે મને કેટલું દુઃખ થશે. એ બે બેન એકબીજાની સામે વાત પણ નથી કરતી, એ દિવસે મને કંઈ થશે કે નહીં થાય? રીચ મારા માટે જે બોલતા હોય એ બોલવા દો, મારે એનો કોઈ જવાબ નથી આપવો. તમને કહું, ઇન્ડિયાની અંદર અત્યારે 10 કરોડ કેસ પેન્ડિંગ છે. કેસીસ જે લોકોએ કર્યા હોય, જેને સુલટાવવાના બાકી હોય એવા કેટલા કેસ છે? 10 કરોડ સીઆર. કારણ કે એટલા જજ નથી, એટલા વકીલ નથી, એટલે કેસની ફાઇલ આગળ વધતી નથી. અને હવે તમને કહું, આ 10 કરોડમાંથી 80% કેસ રિલેશનશીપના છે. બે ભાઈ વચ્ચેના, ભાઈ બહેન વચ્ચેના, હસબન્ડ વાઇફ વચ્ચેના, બાપ દીકરા વચ્ચેના, મા દીકરી વચ્ચેના, 100% તમને કહી શકું કે તમામ કેસમાં કેન્દ્ર સ્થાનમાં રિલેશન હશે. એક બોન્ડિંગ જો આવી જાય, પરસ્પરનો પ્રેમ ભર્યો વ્યવહાર, સ્નેહ ભર્યો વ્યવહાર આવી જાય, આજે જ 10 કરોડ કેસમાંથી 8 કરોડ કેસ સુલટાય છે. કોણ અટકાવે? ઈગો. મેં કોણ ઝૂકું? પુષ્પા કભી ઝૂકતા રહે, ઝૂકતા વહી હૈ જિસમે જાન હૈ. પુષ્પા મળે તો કેજો. ઝૂકતા વહી હૈ જિસે જાન હૈ જિસમે જાન હૈ, અક્કડતા તો ખાસ મુર્દે કી પહેચાન હૈ. ડૂબે કોણ, જીવતો માણસ કે મરેલો માણસ? અંબાડીને બોલજો, ડૂબે કોણ? જીવતો. જે જીવતો એ જ ડૂબી શકે. તરે તો ખરો પણ ડૂબનારો પણ કોણ હોય? જીવતો. મરેલો ડૂબે? એ તો અક્કડ છે, એ હવે જેસે જ નહીં. અક્કડતા તો ખાસ મુર્દે કી પહેચાન હૈ, ઝૂકતા વહી હૈ જિસમે જાન હૈ. બોન્ડિંગ